नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में विद्यार्थी मित्रों, आज आप द्वितीय वार्षिक परीक्षा 2022 धोरण 9 सामाजिक विज्ञान संपूर्ण पेपर सॉल्यूशन करीशुं। एनी पहला विद्यार्थी मित्रों, हजू सुधी आप सौनी सहयारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो अत्यारे सब्सक्राइब कर नाखो, जेथी करीने आवनारा नवा विडियो आपने अपडेट थता रहे। तो विद्यार्थी मित्रों, चालू करिए प्रश्नपत्रनुं सॉल्यूशन, जेमां विभाग एनी अंदर जोईए तो पहला जे योग्य विकल्प पसंद करीने खाली जगह पूरो आपेलू छे, जेमां एक खाली जगह स्वतंत्र भारतना प्रथम हिंदी गवर्नर जनरल तरीके कोण नियुक्त थया हता? तो जवाब आवशे बी चक्रवर्ती सी राजगोपालाचारी। बी भारतमां क्रांतिकारी प्रवृत्तिओनी शुरुआत खाली जगह करी? तो जवाब आवशे सी वासुदेव बळवंत फड़के। त्रण अटकायत के धरपकड़ करायेल व्यक्ति ने खाली जगह कलाकमां मेजिस्ट्रेट समक्ष रजू करवी जोईए? तो जवाब आवशे 24 कलाक। एना पछी प्रश्न जोईए आगळना, नीचेना विधानो खरा छे के खोटा ते जणावो। चार नीत्से नामनो जर्मन लेखक युद्ध ने पवित्र कार्य मानतो हतो, जे साचुं छे। पांच भारतना नागरिको बेवड़ू नागरिकत्व धरावे छे, ए खोटू छे। छ गंगा अने यमुनानो संगम अहलाबाद पासे थाय छे, जे साचुं छे। एना पछी नो जोईए तो नीचे आपेला प्रश्नोना एक बे शब्दमां जवाब आपो, जेमां सात आपणे 10 डिसेम्बरने कया दिवस तरीके उजवीए छीए? तो जवाब आवशे मानव अधिकार दिवस तरीके। आठ भारतनी बराबर मध्यमांथी कयो वृत्त पसार थाय छे? तो जवाब आवशे कर्कवृत्त। नौ सर्वोच्च अदालतना न्यायाधीशनी निमणूक कोण करे छे? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ। દસ જે જોડકા જોડવાના છે, સંઘની કારોબારીના વાસ્તવિક વડા? તેમાં જવાબ આવશે વડાપ્રધાન। અગિયાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મેહોગની। બાર ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો? તેમાં જવાબ આવશે બાવળ। એના પછી જોઈએ તેર અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? તો વિદ્યાર્થી મિત્રો મારો જવાબ આવશે બી ગેડ પ્રકારનો પર્વત છે। ચૌદ શક્તિમાનને જ જીવન જીવવાનો જ હક છે, શક્તિમાનને જ જીવન જીવવાનો હક છે, આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? તો એમાં જવાબ આવશે ડી નીત્સે। પંદર લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ 26। એના પછીનો વિભાગ બી જોઈએ હવે, જેમાં પ્રશ્ન 16 ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? અહીં આપેલું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો, બરાબર? જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને પછી તમે આરામથી લખી શકો। ચલો એના પછીનો પ્રશ્ન નંબર 17 જોઈએ। જંગલના વિનાશની કોઈ પણ 5 અસરો જણાવો, જે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે એ પ્રમાણે થશે, બરાબર? પ્રદૂષણમાં વધારો થવો, વરસાદના પ્રમાણમાં ઘટાડો થવો, દુષ્કાળ પડવા, ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપવૃદ્ધિમાં વધારો થવો, ગ્રીનહાઉસ ઇફેક્ટ હરિતગૃહ પ્રભાવ સમસ્યા સર્જાવી, રણ વિસ્તારોમાં વધારો થવો, વન્યજીવોની નિરાશિત થવા જેવા જે અલગ અલગ જે મુદ્દા તમે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા છે એ લખી શકો છો, બરાબર? એના પછીનો પ્રશ્ન 18 હિમાલય ભારતનું રક્ષણ કરતી દિવાલ છે કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આ રીતે થશે, હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે, આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે। તો આ પ્રમાણે તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછીનો પ્રશ્ન 19 જોઈએ, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજ ન હોય અને જેનું મતદાર યાદીમાં નામ હોય તેવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ જાતિ કોમ શિક્ષણ લિંગ જન્મસ્થાન આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર। એના પછી પ્રશ્ન 20 ડેલહાઉસીએ ખાલસા નીતિ શા માટે અમલમાં મૂકી? તો એ પ્રશ્નનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો।
તે કોઈપણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો. એના પછીનો પ્રશ્ન 21, બિન જોડાણવાદની નીતિનો અર્થ સમજાવો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તાઓ, સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોને અપાયેલ વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. 22, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, સમજાવો. ઉત્તર, ભારતના બંધારણે સ્વતંત્રતાના મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાનો નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજના હિત અને સલામતી ધ્યાનમાં રાખવા પડે છે. દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભાવ્ય સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકોની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે. આમ સ્વતંત્રતાઓ એ અમર્યાદિત કે નિસંકુશ હોવી શકે નહીં. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રત્યેકના 3 ગુણ. 23, ક્યુબાની કટોકટી વિશે ટૂંક નોટ લખો, જે આ પ્રમાણે થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલો છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને પછી આરામથી પેપર સોલ્વ કરી શકાય. જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને પછી તમે આરામથી લખી શકો. ચલો હવે એના પછીનો પ્રશ્ન 24 જોઈએ. નજરી અદાલત વિશે ટૂંક નોટ લખો. તો એ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે પ્રમાણે તમે લખી શકો છો. એની પણ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને તમે આરામથી પછી લખી શકો અને સોલ્યુશન કરી શકો છો. બરાબર છે. ચલો એના પછી વિભાગ ડી જોઈએ. 26, ભારતના જંગલોના પ્રકાર જણાવો. જે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે એ પ્રમાણે થશે, જે તમે લખી શકો છો. બરાબર છે. એનું પણ જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમે પછી લખી શકો. બરાબર છે. જો તમારા મોબાઈલની અંદર આછું જો દેખાતું હોય તો એની ક્લિયરિટી વધારી અને તમે જોઈ શકો છો. બરાબર છે. ચલો એના પછીનો પ્રશ્ન, ભારતની વૈવિધ્યસભર વન્યજીવન સૃષ્ટિ વિશે માહિતી આપો. તો એ પણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે થશે. એના પછીનો પ્રશ્ન નંબર 28 જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેમાં ટૂંક નોટ લખો, દાંડી કૂચ છે. તો એ વિદ્યાર્થી મિત્રો તમે જે અહીંયા આપેલું છે એ પ્રમાણે લખી શકો છો. બરાબર છે. જલ્દીથી એનો પણ સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરીને પછી તમે લખી શકો છો. બરાબર છે. આમ અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આ પેપર સોલ્યુશન પૂરું થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.